સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર પાંચની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો તો અગાઉના વિડીયોમાં આપણે ખર્ચના વિવિધ ખ્યાલો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી તેમાં વાસ્તવિક ખર્ચ જોયો હતો અને વૈકલ્પિક ખર્ચ જોયો હતો બરાબર તો આજે આપણે નાણાકીય ખર્ચ વિશે અભ્યાસ કરવાના છે બરાબર તો નાણાકીય ખર્ચ તો નાણાકીય ખર્ચ કોને કહેવામાં આવે તો કે ઉત્પાદન પ્રક્રિયામાં નાનાના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે બરાબર ટૂંકમાં ઉત્પાદન કોઈ બી વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ એની પાછળ જે ખર્ચ કરવામાં આવે એટલે કે નાનાના સ્વરૂપમાં જે ખર્ચ થતો હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે બરાબર તો નાણાકીય ખર્ચ આર્થિક વિશ્લેષણ ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે તેથી વ્યવહારમાં તેમનો ઉપયોગ વધારે થઈ શકતો નથી ઉત્પાદન ખર્ચ નાનામાં વ્યક્ત થાય છે તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે બરાબર ઉત્પાદન ખર્ચ છે એ નાનાની અંદર વ્યક્ત થાય છે એટલે કે કોઈપણ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ તો ઉત્પાદન પાછળ જે ખર્ચ કરવામાં આવે એ નાના સ્વરૂપે ચૂકવવામાં આવે છે બરાબર ઉત્પાદન પ્રક્રિયામાં જે પણ ખર્ચો કરવામાં આવે તો તેને શું કહી શકાય નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો પ્રયાસ કરતો હોય છે બરાબર કે નાણાકીય ખર્ચનો ખ્યાલ કેમ ઉપયોગી બને છે તો કે મહત્તમ નફામાં ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરીને એટલે કે વધુ નફો મેળવવા માટે ઓછા ખર્ચે એવું ઉત્પાદન કરે છે કે તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે એટલે કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેમાં જે વસ્તુ વેચે છે એમાંથી નાનાના સ્વરૂપમાં જે આવક પ્રાપ્ત થાય છે તે મહત્તમ નફા સ્વરૂપે મળતી હોય છે બરાબર તો નાણાકીય ખર્ચમાંથી પણ નફો પ્રાપ્ત થતો હોય છે તો નાણાકીય ખર્ચ કોને કહેવાય તો કે ઉત્પાદન પ્રક્રિયામાં નાનાના સ્વરૂપમાં જે ખર્ચા ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે બરાબર અહીંયા છે કે ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદન પ્રક્રિયાની અંદર નાનાના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે બરાબર ઉદાહરણ એક લઈએ તો કે એક પેન બનાવતી ફેક્ટરી છે બરાબર એની અંદર એક હજાર એકમ પેનનું ઉત્પાદન કરવામાં આવે છે એની અંદર એક હજાર એકમ પેનનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે એક હજાર પેન બનાવવામાં આવે છે એની પેન બનાવવાની પાછળ રૂપિયા પચાસ હજારનો ખર્ચ થાય છે પેન બનાવવાની અંદર એક હજાર પેન બનાવવાની પાછળ કેટલો ખર્ચ થાય છે પચાસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે બરાબર પચાસ હજારનો ખર્ચ થાય છે આ જે પચાસ હજાર છે એ શું કહેવાય છે તો કે નાનાકીય ખર્ચ બરાબર પચાસ હજાર શું કહેવાય છે તો કે નાનાકીય ખર્ચ બરાબર તો નાનાકીય ખર્ચ એટલે શું ખબર પડી ગઈ તમને કે ઉત્પાદન પ્રક્રિયામાં નાનાના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે એટલે અહીંયા પેનનું આપણે ઉદાહરણ લઈ લીધું પણ કોઈ પણ વસ્તુ એમાં આવી શકે બરાબર એ વસ્તુનું ઉત્પાદન કરવું હોય આપણે તો એની પાછળ જે ખર્ચો થતો હોય તો તેની પાછળ જે નાનાના સ્વરૂપમાં ખર્ચ ચૂકવવામાં આવે તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે બરાબર હવે આગળ અભ્યાસ કરીએ ટૂંકો ગાળો અને લાંબો ગાળો ટૂંકો ગાળો અને લાંબો ગાળો તો સમયગાળાના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફારો કરી શકાય છે સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે કાચો માલ વધારાના શ્રમિકો બળતણ વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય છે આવા સાધનો પર થતાં ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે જ્યારે યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર થઈ શકતો નથી તેવા સાધનોને સ્થિર સાધનો કહે છે તેના ઉપર થતા ખર્ચનો પણ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે બરાબર ટૂંકો ગાળો અને લાંબો ગાળો તો ટૂંકો ગાળો અને લાંબો ગાળો તો કે ટૂંકા ગાળામાં જે નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે અને ઉત્પાદન કેટલા સાધનો એવા છે ઉત્પાદનના કેટલાક એવા સાધનો છે જેમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે બરાબર સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે બરાબર સાધનોમાં ફેરફાર કરી શકાય એટલે કે જે જે સાધનો જૂના હોય બરાબર એટલે જૂની ટેકનોલોજીવાળા હોય એને ચેન્જ કરીને નવા સાધનો લાવી શકાય છે તો જે પહેલાંના સમયમાં જે ઉત્પાદન થતું જે જૂના સાધનો ટેકનિકલ સાધનોનો આપણે ઉપયોગ કરતા તો એને નવા સાધનો લાવીશું તો ઓછી મહેનતે વધુ ઉત્પાદન થશે બરાબર તો ઉત્પાદનની અંદર પણ ફર ફેરફાર થશે એટલે સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનના પ્રમાણમાં પણ બદલાશે અને કાચો માલ છે અને વધારાના શ્રમિકો બળતણ વગેરે જેવા સાધનો છે જેનું પ્રમાણ પણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય બરાબર તો કે કાચો માલ છે બરાબર અને વધારાના શ્રમિકો કાચો માલ અને બળતણ વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ પણ ટૂંકા ગાળાની અંદર બદલી શકાતું હોય છે તો તેને કેવા સાધનો કહે છે અસ્થિર સાધનો કહે છે બરાબર કારણ કે આ સાધનો છે એ બદલી શકાય છે એ ચોક્કસ સ્થિર નથી બરાબર જમીન હોય તો એ સ્થિર છે બરાબર જમીન બદલી શકાતી નથી એકની એક જગ્યા ઉપર જ હોય છે જ્યારે આ કાચો માલ છે ધારો કે આપનો એક ક્લાસ વર્કખંડ છે એની અંદર બેન્જીસોને એ બધું મૂકીએ છીએ બરાબર તો એક એ કાચો માલ આપણે સમજીએ ને તો એ સંખ્યાના આધારે મૂકવામાં આવે છે બરાબર જરૂરિયાત મુજબ એટલે એને બદલી પણ શકાય વધતું ઓછું કરી શકાય છે પછી શ્રમિકો એટલે શાળા હોય એની અંદર શ્રમિકો એટલે કે શિક્ષકો પગાર ઉપર રાખવા પડે તો એમાં પણ ફેરફાર થઈ શકે બરાબર શિક્ષકોમાં ફેરફાર થઈ શકે એ પણ સ્થિર નથી બરાબર અસ્થિર છે પછી બળતણ વગેરે જેવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોય છે બરાબર જેનો ઉપયોગ કરવામાં આવે એવા બધા જે સાધનો છે કે કાચો માલ વધારાના શ્રમિકો બળતણ વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને કેવા સાધનો કહેવામાં આવે છે તો કે અસ્થિર સાધનો કહેવામાં આવે છે આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે આ સાધનો ઉપર જે કરવા જે ખર્ચ કરવામાં આવે તેને કયો ખર્ચ કહે છે તો કે અસ્થિર ખર્ચ કહે છે કેવા સાધનો ઉપર કરવામાં આવે તો કે અસ્થિર સાધનો ઉપર અસ્થિર સાધનો એટલે કેવા સાધનો તો કે કાચો માલ છે વધારાના શ્રમિકો બળતણ જેનું પ્ર ટૂંકા ગાળાના સા ટૂંકા ગાળામાં બદલી શકાતું હોય બરાબર એટલે ઓછા સમયની અંદર આમાં ફેરફાર થઈ શકતો હોય એ બધા ટૂંકા ગાળાના સાધનો છે જેને અસ્થિર સાધનો કહેવામાં આવે છે બરાબર બદલી શકાયને અસ્થિર કહેવામાં આવે આવેવા સાધનો પર થતા ખર્ચને કયો ખર્ચ કહે છે તો કે અસ્થિર ખર્ચ કહે છે બરાબર એક વાક્યની અંદર કાં તો ઓબ્જેટની અંદર પણ પ્રશ્ન પૂછાય કે ટૂંકા ગાળાના સાધનોને કયો ખર્ચ કહે છે તો કે અસ્થિર ખર્ચ બરાબર અથવા તો અસ્થિર ખર્ચનો સમયગાળો કેવો હોય છે તો કે ટૂંકો હોય છે બરાબર એ રીતે પૂછાઈ શકે જ્યારે યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વહીવટી સ્ટાફ વગેરે સાધનો પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી તેવા સાધનોને સ્થિર સાધનો કહે છે તેના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ છે તો આપણા અસ્થિર ખર્ચ વિશે જોયું હવે સ્થિર ખર્ચ સ્થિર ખર્ચ કોને કહેવાય તો કે યંત્ર સામગ્રી છે બરાબર કોઈ કંપનીની અંદર યંત્રો છે એ તાત્કાલિક કોઈ યંત્રો બદલી શકાતા નથી કે આજે નવા યંત્રો આપણા કંપનીની અંદર લાવ્યા બરાબર હવે એને મહિના પછી તૈયારી ના બદલી શકીએ આપણે લાંબા ગાળે બદલી શકીએ પણ તૈયારીમાં તો એ બદલી શકાય નહીં એટલે એ એક જગ્યા ઉપર સ્થિર છે બરાબર એને તૈયારીમાં જેનો સમયગાળો લાંબો હોય છે બરાબર એટલે ટૂંકા ગાળાની અંદર એનો સમાવેશ થતો નથી પછી કારખાનાનું મકાન છે બરાબર તો કારખાનાનું મકાન છે એ કંપની જે હોય એનું જે મકાન બિલ્ડિંગ હોય જે અંદર તો એ કંઈ બદલી શકાતું નથી તૈયાર કારણ કે ઘણો બધો એની પાછળ ખર્ચ કરવામાં આવેલો છે ત્યારે એ મકાન બનેલું છે એટલે એને કંઈ તૈયારીમાં તોડીને બીજું બનાવી ના શકાય બરાબર એટલે એ સ્થિર છે એવું કહી શકાય કાં તો તમારી સ્કૂલ સ્કૂલનું લઈએ તો તમે જે સ્કૂલમાં બનો છો તો એનું જે મકાન છે એને તૈયારીમાં કે ઓછા સમયની અંદર બદલી શકાતું નથી બરાબર એની પાછળ પણ ઘણો ખર્ચ કરવામાં આવે છે તેથી આવા સાધનો છે એ કેવા હોય છે સ્થિર સાધનો હોય છે બરાબર જેનો સમયગાળો કેવો હોય છે લાંબો હોય છે બરાબર પછી સ્ટાફ છે બરાબર વહીવટી સ્ટાફ એટલે કે સરકારી સ્ટાફ હોય તો એ પણ એની બદલી થાય અથવા તો બળતી થાય ત્યારે જ એનો બદલાય બરાબર એટલે બહુ લાંબા સમય બદલાય જેનો આ ટૂંકા ગાળાની અંદર સમાવેશ થાય નહીં આવા સાધનો છે એને કયા સાધનો કહેવામાં આવે છે તો કે સ્થિર સાધનો કહેવામાં આવે છે જે સાધનોનો સમયગાળો લાંબો હોય અથવા તો જે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી જે સાધનોનો ટૂંકા ગાળાની અંદર ફેરફાર કરી શકાતો નથી તેવા સાધનોને સ્થિર સાધનો કહે છે તેના ઉપર થતા ખર્ચને કયો ખર્ચ કહેવા છે તો કે સ્થિર ખર્ચ કહેવા છે બરાબર જે સાધનો સ્થિર સાધનો ઉપર જે ખર્ચ કરવામાં આવે તેને કયો ખર્ચ કહેવાય તો કે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે આ પણ એક વાક્યની અંદર પૂછાઈ શકે છે કે સ્થિર સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે તો કે લાંબા ગાળાના સાધનોને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે બરાબર અથવા તો લાંબા ગાળાના સાધનોમાં કયા ખર્ચનો સમાવેશ થાય છે તો કે સ્થિર ખર્ચનો સમાવેશ થાય છે બરાબર હવે ટૂંકા ગાળો અને લાંબા ગાળા વિશે અભ્યાસ કરીએ ટૂંકો ગાળો અને લાંબો ગાળો તો પહેલાં તો ટૂંકો ગાળો એટલે જોઈએ સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે બરાબર દાખલા તરીકે પ્લાન્ટ છે યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વગેરે પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ શ્રમિકો વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે બરાબર આમાં વધારો ઘટાડો કરી શકાય છે તો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળાની અંદર પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી બરાબર પેઢીના કદમાં સોરી પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી તેની ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે બરાબર વધારી શકાય પણ પેઢી બદલી શકાતી નથી પેઢી એની એ જ રહે છે પણ એની અંદર ઉત્પાદનમાં વધારો ઘટાડો થઈ શકે છે ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે બરાબર તો આવી પેઢીની અંદર કેટલાક સાધનો સ્થિર હોય છે દાખલા તરીકે પ્લાન્ટ છે યંત્ર સામગ્રી છે પછી કારખાનાનું મકાન એ બરાબર તો અગાઉ આપણે જોયું કે આ બધું છે એનો સમયગાળો કેવો હોય છે લાંબો હોય છે એટલે આ યંત્રો છે એ સ્થિર હોય છે બરાબર કે પ્લાન્ટ છે યંત્ર સામગ્રી કારખાનાનું મકાન એને બદલી શકાતું નથી પરંતુ અસ્થિ સાધનો જેવા કે સાધનોમાં જોયું આપણે કાચો માલ હતો શ્રમિકો હતો વીજળી વગેરેનું પ્રમાણ વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે બરાબર ઉત્પાદનની અંદર વધારો ઘટાડો કરી શકાય છે તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો શાળાની અંદર એક વર્ગ છે એની અંદર એસી સિત્તેરની સંખ્યા છે બરાબર સિત્તેરની કેપેસિટી છે વર્ગની અંદર બેસાડવાની અને હાલમાં કેટલા બેઠા છે તો કે પચાસ વિદ્યાર્થીઓ વર્ગની અંદર બેસે છે બરાબર તો કેપેસિટી કેટલાની છે તો કે સિત્તેર વિદ્યાર્થીનું છે બરાબર તો બીજા વીસ વિદ્યાર્થીઓ એની અંદર વર્ગખંડની અંદર આપણે સમાવી શકીએ બરાબર એટલે કે મકાન કેવું છે સ્થિર છે પણ એની અંદર જે આપણે ઉત્પાદન બરાબર કે એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરી શકીએ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય એટલે કે બેન્જીસ પચાસ હોય તમે પચાસ વિદ્યાર્થીઓ બેઠા હોય તો પછી સિત્તેર વિદ્યાર્થીઓ સમા હોય તો બીજી બે વીસ બેનજીસો લાવી પડે તો એક કાચો માલ છે તો એની અંદર વધારો કરવો પડે બરાબર જેથી ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે એટલે કે એક ક્લાસની અંદર વધારે વિદ્યાર્થીઓ આપણે એકી સાથે અભ્યાસ કરી શકે બરાબર તો એની અંદર શ્રમિકો પણ રાખવા પડે એના માટે જે શિક્ષકો રોકવા પડે એને શ્રમિકો કહેવામાં આવે છે કારણ કે એને પગાર આપવામાં આવે છે પછી વીજળી વગેરેનું પ્રમાણ પણ વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય બરાબર કે એની ક્લાસની અંદર પંખા ચાલે લાઇટો ચાલે પ્રોજેક્ટર ચાલે બરાબર સ્મા સ્માર્ટ ક્લાસ હોય તો એની અંદર ઘણી બધી વીજળીનો ઉપયોગ થતો હોય છે એટલે આમાં વધારો ઘટાડો થઈ શકે છે બરાબર તો આ કેવું છે તો કે અસ્થિર સાધનો છે આ બધા કેવા છે કાચોમાં શ્રમિકો વીજળી અસ્થિર સાધનો છે બરાબર સ્થિર સાધનો કેવા તો કે પ્લાન્ટ યંત્ર સામગ્રી કારખાનું અને મકાન બરાબર તો આમાં વધારો ઘટાડો કરીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે એટલે સમય સમય પેઢીનો પેઢી છે એના કદમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી એટલે સંસ્થામાં કોઈ ફેરફાર થઈ શકે નહીં બરાબર તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે બરાબર એટલે શાળા છે એમાં કોઈ ફેરફાર થઈ શકે નથી જેટલા વર્ગ હોય એની અંદર જ અભ્યાસ કરવામાં આવે છે પણ એક વર્ગની અંદર બે બે વિભાગ પાડીને વિદ્યાર્થીઓને બનાવી શકાય છે એવું થઈ શકે અથવા તો વધુ વિદ્યાર્થીઓ સમાવી શકાય પણ શાળાનો વર્ગખંડ છે એ એકનો એક રહેવાનો તો આ કેવો છે ટૂંકો ગાળાની અંદર સમાજ થાય છે હવે લાંબો ગાળો એટલે જોઈએ તો લાંબો ગાળો તો સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે બરાબર અસ્થિર હોય છે એટલે એમાં ફેરફાર કરી શકાય છે એના સાધનોમાં પણ ફેરફાર કરી શકાય પ્લાન્ટ છે યંત્ર સામગ્રી છે કારખાનાનું મકાન છે પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢીના ઉત્પાદનમાં પણ વટઘટ કરી શકાય છે અને પેઢી છે એ લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમોનું પણ કદ પણ વિસ્તારી શકે છે બરાબર પેઢી છે એ લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમોનું કદ પણ વધારી વિસ્તારી શકે છે તો લાંબા ગાળો છે તો એ કેવો છે તો કે અસ્થિર છે બરાબર પહેલાંમાં સ્થિર હતું પેળામાં પેઢી બદલી શકે નહીં પણ અહીંયા લાંબા ગાળાની અંદર સમયનો કેવો છે તો આ ગાળાની અંદર આ સમયગાળા દરમિયાન છે એ પેઢીના બધા સાધનો સ્થિર અસ્થિર હોય છે સોરી સ્થિર નહીં પણ અસ્થિર હોય છે એટલે કે આ સાધનોમાં ફેરફાર કરી શકાય છે પણ પ્લાન્ટ યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં પણ વધારો ઘટાડો કરી શકાય છે બરાબર પ્લાન્ટ હોય તો એમાં ઓછા હોય તો એમાં વધુ પ્લાન્ટો લાવીને પણ ઉત્પાદન વધારી શકાય યંત્ર સામગ્રી પણ નવી લાવી શકાય એમાં પણ વધારો થઈ શકે કારખાનાનું મકાન છે તો એની અંદર પણ આપણે વધારી શકીએ બરાબર કારખાનાનું મકાન છે તો એમાં પણ વધુ યંત્રો લાવીને એ કારખાનાનું મકાનને પણ વિસ્તાર પ્રમાણમાં મોટું કરીને વધુ ઉત્પાદન કરી શકીએ છીએ વગેરેના પ્રમાણમાં વધારો ઘટાડો કરીને પેઢીના ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે એટલે લાંબા ગાળાની અંદર પેઢીનું જે ઉત્પાદન છે એમાં પેઢીમાં વધઘટ થઈ શકે છે બરાબર પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે પેઢી છે એ લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વધારી શકે છે બરાબર એટલે ઉત્પાદન કરતું જે એકમ છે એને મોટા પ્રમાણમાં પણ ફેરવી શકે છે એટલે કે વધુ ઉત્પાદન કરતું પણ એક કારખાનું બનાવી શકાય છે અથવા પેઢી બનાવી શકાય છે બરાબર તો ટૂંકો ગાળો અને લાંબા ગાળા વિશે ખબર પડી ગઈ તમને તો ટૂંકા ગાળાની અંદર કેવો હોય છે તો એમાં સ્થિર હોય છે બરાબર એમાં પેઢીમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી એમાં જે પેલા સાધનો છે એની અંદર ફેરફાર થઈ શકે છે અસ્થિર સાધનો છે એમાં કાચોમાં શ્રમિકો વીજળીમાં પ્લાન્ટ છે યંત્ર સામગ્રી કારખાનાનું મકાન વગેરે બરાબર લાંબા ગાળાની અંદર છે એ અસ્થિર છે બરાબર એમાં પેઢીમાં પણ વધારો ઘટાડો થઈ શકે છે તો એમાં યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ એમાં વધારી શકાય છે બરાબર તો ટૂંકો ગાળો અને લાંબો ગાળો તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર પહેલાં આપણે નાણાકીય ખર્ચ વિશે અભ્યાસ કર્યો ત્યારબાદ ટૂંકો ગાળો અને લાંબા ગાળા વિશે જોયું બરાબર તો એમાં સ્થિર ખર્ચ કયો અને અસ્થિર ખર્ચ વિશે અભ્યાસ કર્યો બરાબર તો હવે આવતા વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ